આગળ સમાચારો પર એક નજર કરીએ તો સુરતના પાલ ઉમરા બ્રિજને લઈને વિવાદ થયો છે. નડતરરૂપ મકાનોને ખસેડવાની કામગીરી સામે વિરોધ થઈ રહ્યો છે. 4 વર્ષથી બ્રિજ એક છેડે બનીને તૈયાર છે. માત્ર 5 જેટલા અસરગ્રસ્તો વિરોધ કરી રહ્યા છે. એસએમસી વળતર આપવા તૈયાર, પરંતુ અસરગ્રસ્તોને વળતર મંજૂર નથી. 5 મકાનોને તોડી પાડવા મહાપાલિકાની ટીમ પહોંચી છે. મહાપાલિકાની ટીમ પહોંચતા અસરગ્રસ્તો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સંવાદદાતા શૈલેષ ત્રિવેદી અમારી સાથે લાઈવ જોડાયા છે. શૈલેષ, જે અસરગ્રસ્તો છે એમની કઈ માંગ છે? શા માટે એ લોકો માનવા માટે તૈયાર નથી? સુરતનો પાલ ઉમરા બ્રિજ છે, એનો જે એપ્રોચ છે એ એપ્રોચ અહીંયા આવે છે. એ છેલ્લા 5 વર્ષથી આ સમગ્ર વિવાદ ચાલે છે. હાઈકોર્ટમાં આ વિવાદ ચાલ્યો હતો. હાઈકોર્ટ બાદ આજે મનપાએ ડિમોલિશનની કામગીરી કરી છે અને લોકો તેનો જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે. હાઈકોર્ટના આદેશ પછી પણ અહીંયાના જે રહીશો છે એ રહીશો પોતાની જગ્યા ખાલી કરવા માટે તૈયાર નથી અને તેઓ તેનો વિરોધ કરી રહ્યા છે. ખાસ કરીને રહીશોનો આક્ષેપ છે કે મનપાએ કોઈ આગોતરી જાણ કરી નહીં. બીજી તરફ 29 નવેમ્બર સુધીમાં આ ખાલી કરવાનું હતું, પરંતુ રહીશોએ ખાલી કર્યું નહીં એટલે સુરત મહાનગરપાલિકાએ આજે પોલીસ બંદોબસ્તની હાજરીમાં આ મકાનોનું ડિમોલિશન શરૂ કર્યું છે. રહીશો પોતાના ઘરમાં જ બેસી રહ્યા છે. રહીશો પોતાના ઘરમાંથી બહાર નીકળવા તૈયાર નથી. ત્યારે સુરત મહાનગરપાલિકાનું તંત્ર રહીશોને અંદર ઘરની અંદરથી બહાર કાઢી રહ્યા છે. રહીશોએ સામાન પણ બહાર ન કાઢ્યો એટલે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અત્યારે તમામ માલ સામાન પણ બહાર કાઢી રહ્યો છે. લોકોને સમજાવી રહ્યા છે. લોકોનો જબરજસ્ત વિરોધ છે. સુરત મહાનગરપાલિકાના જે માર્શલ છે તેમની સાથે પોલીસની સાથે અત્યારે ઘર્ષણ અને ઉગ્ર વાતાવરણ પણ ચાલી રહ્યું છે. આ પુલ છેલ્લા 5 વર્ષથી તૈયાર થઈને પડ્યો છે. માત્ર ને માત્ર આ જે 4 થી 5 મકાનો દેખાય છે એ 4 થી 5 મકાનોના લઈને તેનું એપ્રોચનું કામ અટકેલું છે. લોકોમાં હજુ પણ જબરજસ્ત વિરોધ છે. લોકો હજુ પણ હાઈકોર્ટનો આદેશ હોવા છતાં પણ વાત માનવા તૈયાર નથી અને તેને લઈને અત્યારે લોકો સાથે અને પોલીસને બંનેને ઘર્ષણ થઈ રહ્યું છે. અત્યારે આપણે અહીંયા જે ઘર્ષણ કરી રહ્યા છે એવા કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, પણ જોઈએ તેઓ શું બોલવા કે કહેવા માટે તૈયાર થાય. બેન, અહીંયા કોર્પોરેશને તમને કઈ કીધું? નોટિસ આ લોકોને એવું લાગે છે કે મીડિયા પણ તેમની તરફેણ નથી કરતું, પરંતુ 5 વર્ષ પહેલાથી જે હાઈકોર્ટનો આદેશ થયો છે 5 વર્ષની લડાઈના અંતે એ પછી કોર્પોરેશન કામગીરી કરી રહ્યું છે. લોકો અત્યારે વિરોધ કરી રહ્યા છે. વિરોધ ઉગ્ર વિરોધ છે. લોકોને કઈ જે અહીંયાના રહીશોને જે 5 વર્ષ સુધી કોર્પોરેશને સમજાવ્યા હતા, કોર્પોરેશનની એમને વૈકલ્પિક વ્યવસ્થા આપી હતી, વૈકલ્પિક જમીન અને મકાન બનાવી દેવા સુધીની તૈયારી કોર્પોરેશને બતાવી હતી. અમુક નિયમોમાં ખૂબ મોટી બાંધછોડ કરવામાં આવી હતી, પરંતુ અહીંયાના રહીશો આજે આટલો આ ભાગ હું 3 મકાનો બતાવું છું, એ 4 મકાનો જે આની પાછળ જ બરોબર બ્રિજ છે, આ બ્રિજના એપ્રોચમાં આવે છે. પાછળ બ્રિજ 95% સુધી તૈયાર થઈ ગયો છે. માત્ર અહીંયાના એપ્રોચ પૂરતી જ કામગીરી એ છે કે એસએમસી વળતર આપવા પણ તૈયાર છે. સ્થાનિક પ્રશાસન દ્વારા તેમને સમજાવવામાં આવે છે. હાઈકોર્ટે આદેશ કરી દીધો છે. તો પછી શા માટે આ પરિવારો સમજવા માટે તૈયાર નથી? એને લઈને અહીંયા ખૂબ ખરાબ પરિસ્થિતિ એસએમસીના અધિકારીને મતલબ પૂછી શકો છો.
અહીંયા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે. બંદોબસ્તની સાથે હવે પોલીસે થોડી કડકાઈ શરૂ કરી છે અને પોલીસ બધાને અહીંયાથી દૂર ખસેડી રહી છે. જોકે પોલીસે શરૂઆતમાં થોડુંક શાંતિ રાખી હતી, પરંતુ હવે જે રીતે રહીશો ઉગ્ર બની રહ્યા છે તેને લઈને પોલીસ અત્યારે વધુ ઉગ્ર કડક બનીને કાર્યવાહી. શૈલેષ, મારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે? હા 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 જયેશ. શૈલેષ, સવાલ એ છે કે એસએમસી વળતર આપવા માટે તૈયાર છે, વારંવાર એમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, હાઈકોર્ટે પણ આદેશ કરી દીધો છે, તો પછી એવી તો કઈ માંગ છે કે આ લોકો માનવા માટે તૈયાર નથી? અહીંયાના રહીશો, હું ફરીથી દ્રશ્યો બતાવીશ. અહીંયાના રહીશો છે જે આ ઉમરા ગામ છે. ઉમરા ગામ વર્ષો જૂનું ગામ છે, વર્ષોથી પેઢી દર પેઢીથી લોકો અહીંયા રહે છે. તેઓ પોતાની બાપદાદાની જે જગ્યા છે, મકાનો છે, એ છોડવા માટે તૈયાર નથી. બીજી બાજુ આ કુલ 29 મકાનો, 29 મિલકતો આમાં આવતી હતી. એ પૈકી જે 10 મિલકતદારો છે તેઓ માન્યા ન હતા. બાકીના જે મિલકતદારો છે તેમણે હાઈકોર્ટમાં બાંહેધરી આપી હતી. હાઈકોર્ટની બાંહેધરી બાદ એ તમામે પોતાની મિલકતો પણ ખાલી કરી દીધી હતી. અલબત્ત આ 10 વ્યક્તિઓએ હાઈકોર્ટમાં 5 વર્ષ સુધી લડત આપી. છેવટે 29 નવેમ્બર એ છેલ્લી મુદત હતી. 29 નવેમ્બર સુધી તેઓ મકાન ખાલી કરી દેશે એવી પણ હાઈકોર્ટને બાંહેધરી આપી. એ બાંહેધરીનું પાલન નહીં થયું અને તેને પરિણામે આજે સુરત મહાનગરપાલિકાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન શરૂ કર્યું છે. ફરીથી હું ઘર્ષણના કેટલાક દ્રશ્યો બતાવું. હું એક પ્રયાસ કરું છું કે અહીંયાથી જો બ્રિજનો જે એપ્રોચ છે એ છેડો છે એ બતાવવાનો પ્રયાસ કરું છું. આ જેસીબી દેખાય છે તેની પાછળ ઝાડ છે, તેની બરોબર પાછળ જ બ્રિજ છે. બ્રિજનો એપ્રોચ પૂરો થઈ ગયો છે, ત્યાં સુધી બ્રિજનું કામ પૂરું થઈ ગયું છે. માત્ર આ મકાનો જે દેખાય છે જ્યાં અત્યારે ડિમોલિશન ચાલી રહ્યું છે, આટલો ભાગ જ એવો છે કે જ્યાં જેનો કબજો લેવાનો બાકી છે. તેની સાથે સાથે હું અહીંથી મેઇન રોડ પણ બતાવવાનો પ્રયાસ કરું છું કે આ બ્રિજથી આ મેઇન રોડ છે જે સીધો ગૌરવપથ સુરતનો છે તેને ટચ કરે છે અને સુરત શહેરના ટ્રાન્સપોર્ટેશન માટે આ ખૂબ મહત્વનો બ્રિજ છે. અલબત્ત 5 વર્ષથી આ બ્રિજનું કામ અટક્યું હતું, હવે શરૂ થયું છે. અને સૌથી મહત્વનું છે કે જે રીતે સમગ્ર કામગીરી ચાલી હતી એ કામગીરીમાં કોર્પોરેશને કંઈક ને કંઈક ખૂબ ઢીલાશ બતાવી હતી, પરંતુ એ ઢીલાશને કોર્પોરેશનની નબળાઈ સમજવામાં આવી અને પરિણામ એ આવ્યું કે આજે જબરજસ્તીથી આ ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. શૈલેષ, સવાલ એ છે કે હાઈકોર્ટે પણ આદેશ કરી દીધો છે ડિમોલિશન માટે, તો એને લઈને આપની પાસે કોઈ જાણકારી છે? હાઈકોર્ટે કઈ કઈ શરતોના આધારે એસએમસીને આ ડિમોલિશનની મંજૂરી આપી છે? હાઈકોર્ટમાં જે 5 વર્ષ સુધી કેસ ચાલતો હતો એમાં સ્પષ્ટ વાત હતી. સુરત મહાનગરપાલિકાએ આ જે અસરગ્રસ્તો છે, જે 29 મિલકતદારો હતા, જે અસરગ્રસ્તો હતા, તેમને વૈકલ્પિક જગ્યા આપવાની બાંહેધરી હાઈકોર્ટમાં આપી હતી. પ્લોટ આપવા, એમને મકાન બનાવી આપવા એ સહિતની કામગીરીની બાંહેધરી આપવામાં આવી હતી અને એનું પાલન કંઈક ને કંઈક થયું છે. અત્યારે જે બ્રિજના એપ્રોચ તરફ હું જવાનો પ્રયાસ કરું છું એ તરફ અત્યારે ડિમોલિશનની જે કામગીરી છે એ શરૂ કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે કંઈક ને કંઈક રાજકારણ પણ એવું બધું હતું, તેની સાથે સાથે સ્થાનિકોનો રોષ પણ હતો. ભાજપના કેટલાક નેતાઓ છે, એ નેતાઓની પણ કંઈક ને કંઈક આ રહીશો સાથે લાગણી હતી. હું આ જે ડિમોલિશન છે એના પાછળના ભાગે પહોંચ્યો છું. અહીંથી હું આ બ્રિજ પણ બતાવી શકું છું કે અહીંયા સુધી આ જે
દેખાઈ રહ્યો છે એ બ્રિજ તૈયાર થઈ ગયો છે। આ મામલે વીટીવીએ ભૂતકાળમાં અનેક વખત આ મુદ્દો ઉઠાવ્યો છે। આ બ્રિજનું અહીંયા સુધીનું કામકાજ પૂરું થઈ ગયું છે, સાથે સાથે સામેની બાજુ જે મોટી બિલ્ડિંગો દેખાય છે એ પાલ અડાજણનો વિસ્તાર છે, વચ્ચે તાપી નદી છે અને અહીંથી આ બ્રિજથી સીધું આ ડિમોલિશનની જે કામગીરી ચાલે છે એ વિસ્તાર છે। એટલે કંઈક ને કંઈક ટ્રાન્સપોર્ટેશન માટે આ જગ્યા ખૂબ અગત્યની છે ને એને માટે જ અત્યારે 5 વર્ષની ધીરજ પછી સુરત મહાનગરપાલિકાએ કબજો લેવાની શરૂઆત કરી। જી શૈલેષ, આજે જે એસએમસીની ટીમ પોલીસ કાફલા સાથે ડિમોલિશન માટે પહોંચી છે, તો અગાઉ આ લોકોને જાણ કરવામાં આવી હતી કે આવતીકાલે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે, કારણ કે સામાન પણ હજુ રહીશોએ ખાલી નથી કર્યો। ચોક્કસપણે જે રીતનું હું બીજા દ્રશ્યો બતાવું છું ને જયેશ આપની વાતનું જણાવું છું કે હાઈકોર્ટમાં જ 29 નવેમ્બરે સુધીમાં આ રહીશો કબજો આપી દેશે એવી વાત કરવામાં આવી હતી। એટલે એક પ્રકારની બાહેંધરી હતી જેને લઈને અગાઉથી નોટિસ આપવી કોઈ જરૂરી નહીં હતી। બીજી તરફ સુરત મહાનગરપાલિકાએ વારંવાર આ મામલે અહીંયા રહીશો સાથે મીટિંગ કરી છે, એક બે નહીં સેંકડો મીટિંગો થઈ છે, સેંકડો મીટિંગો છતાં ક્યારેય કાર્યવાહી કે ડિમોલિશન થયું નહોતું। એટલે સ્વાભાવિક છે રહીશો પણ એવા કોન્ફિડન્સમાં હતા કે વધુ અસરકારક કામગીરી કરવામાં નહીં આવે, પરંતુ આજે બેન તમને કોર્પોરેશને કંઈ જાણ કરી હતી અગાઉ પેલો રહીશોનું કેવું છે કે કોર્પોરેશને તેમને અગાઉ કોઈ જ જાણ કરી નથી અને જબરજસ્તીથી આ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે। હું બીજું એક મકાન પણ બતાવવાનો પ્રયાસ કરું છું કે અહીંયા આખું મકાન ખાલી કરી અને ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। બીજી તરફ રહીશોને આગોતરી જાણ, રહીશોના કહેવા મુજબ આગોતરી જાણ ન હતી એને લઈને તેમણે મકાનો ખાલી નથી કર્યા, એટલે આ જે ડિમોલિશન જે ઘરોમાં થવાનું છે એ ડિમોલિશનવાળા ઘરોનો સામાન અહીંયા બાજુમાં જ્યાં ડિમોલિશન નથી એવી જગ્યાએ અત્યારે ભરીને મૂકી દેવામાં આવ્યો છે। આમ કંઈક ને કંઈક છેલ્લા ઘણા સમયથી ખૂબ જ વિવાદનો મુદ્દો બનેલો આ પાલ ઉમરા બ્રિજ જે છે એ અત્યારે ડિમોલિશન શરૂ થયું છે મિલકતોનું, અને તેને લઈને કંઈક ને કંઈક વિવાદ અને વિરોધ પણ એટલો જ ચાલી રહ્યો છે। જી જય શૈલેષ, અગત્યનો સવાલ એ છે કે વૈકલ્પિક ધોરણે આ લોકોને રહેવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી હશે કે કેમ, કારણ કે મકાન એમના હવે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે, તોડી પાડવામાં આવી રહ્યા છે,